नमस्कार मित्रों, આજે લોકસભાના સભ્યપદેથી શ્રી રાહુલ ગાંધીની જે સભ્યપદ રદ થયું તે બાબતે ભારતીય જનતા પાર્ટીનો શું મત છે તે સ્પષ્ટ કરવા માટે અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ માનનીય શ્રી ગોરધનભાઈ ઝડફિયા અત્યારે આપની સમક્ષ ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ કે પૂરા વિષયને એ છણાવટ કરે. આદરણીય અમલભાઈ, જુબિનભાઈ અને આપ સૌ અહીંયા ઉપસ્થિત બધા જ આપણા મીડિયાના ભાઈઓ, વિશેષ કરીને જે ઘટનાક્રમ બન્યો છે અને સુરતની નામદાર કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને જે સજા, એ ભારતના પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટના અંતર્ગત એમને સભ્યપદ પણ રદ થયું છે. સવાલ એ છે કે જે રીતની ભાષા એમણે ચૂંટણીના પ્રવચન દરમિયાન, ખાસ કરીને એક જાતિ વિશેષ એમાંય પણ ઓબીસી જાતિને ટાર્ગેટ કરીને જે રીતે લાગણી દુભાવી હતી, અને એ લાગણી માત્ર એક વ્યક્તિની નહીં, લાગણી આખા સમાજની, અને એ પણ જે પછાત વર્ગનો સમાજ છે એવા સમાજની લાગણી દુભાવી, આ કંઈ એમનો પહેલી વાર નથી. માનહાનિના એમની ભાષાના કારણે દેશમાં અનેક જગ્યાએ કેસો થયેલા છે. આ પહેલો કેસ નથી, આવા તો અનેક કેસો રાજ્ય જુદા જુદા રાજ્યોમાં એમની વિરુદ્ધમાં નોંધાયેલા છે. અને કોંગ્રેસનું જે રીતનું ચરિત્ર છે, અગાઉ પણ દેશના પ્રધાનમંત્રી શ્રી માટે કોંગ્રેસના નેતાઓ જે શબ્દો બોલ્યા છે, ક્યારેક મોતના સોદાગર કયા છે, જાતિ વિશેષ ટિપ્પણીઓ, નીચ જાતિ, આ પ્રકારની ભાષા દેશનું નેતૃત્વ કરનારી પાર્ટીના લોકો જો બોલે તો સ્વાભાવિક છે કે ન્યાયપાલિકા એનું સંજ્ઞાન લઈને તથ્યોના આધારે નિર્ણય આપે છે. પરંતુ જે રીતે કોંગ્રેસ સમગ્ર દેશમાં ઉત્પાત મચાવી રહી છે, અને એ ઉત્પાત મચાવવાના પાછળ જે રીતની ભાષા બોલે છે, સામાન્ય રીતે નામદાર કોર્ટના ચુકાદા વિરુદ્ધ ટિપ્પણી કરવી ઇટ ઇઝ અ કન્ટેમ ઓફ કોર્ટ, પણ કન્ટેમ ઓફ કોર્ટ થાય એવી ભાષામાં ન્યાયપાલિકાના આપેલા ચુકાદાએ એના વિરુદ્ધમાં બોલવું અને એમ કહેવું કે જાણે કેમ મોટું સેક્રિફાઈસ થયું હોય. 3 વખત એમણે મુદતો મળી, તથ્યોના આધારે બંને પક્ષોએ દલીલો કરી. કોંગ્રેસ પાસે આટલા સ્ટાન્ડવર્ડ એડવોકેટ છે, સુપ્રીમ કોર્ટના સન્માનની લોયર છે, પણ કોંગ્રેસ જે રીતે વર્તન કરે છે ને, એમાંય ખાસ કરીને આ ગાંધી પરિવાર, જાણે એમના માટે અલગ આઈપીસી બને. હું તો માનું છું કે આ કોર્ટે આપેલો ચુકાદો એ સાબિત કર્યું છે કે નાનામાં નાનો મજૂર હોય કે મોટામાં મોટો નેતા, ઈચ વન ઇઝ ઇક્વલ બિફોર ધ લો, કાયદાની આગળ બધા જ એક સરખા છે, એ આ ચુકાદાએ સ્પષ્ટ કર્યું. અને હવે ચુકાદા આવ્યા એના વિરુદ્ધમાં જે રીતની ભાષા વાપરે છે, ભારતમાં તો વાપરે છે, ભારત બહારે વાપરે છે. જો એમના તરફી ચુકાદો આવે તો ન્યાયપાલિકા તટસ્થ છે, ચૂંટણીમાં જીતી જાય તો ચૂંટણી પંચ બરાબર છે, ઈવીએમ બરાબર છે, ચૂંટણીમાં હારી જાય તો ઈવીએમ ખરાબ છે, ચૂંટણી પંચ પક્ષપાતી છે. જો એમને બોલવા દેવાને રોકવામાં ના આવે તો વાણી સ્વાતંત્ર્ય છે. અને જ્યારે કોઈ સમાજની લાગણી દુભાવે, પછાત વર્ગના સમાજની, અને કોઈ સામે પડકાર ફેંકે તો વાણી સ્વાતંત્ર્ય નથી.
આવા બેવડા ધોરણ જે રીતે કોંગ્રેસ અપનાવી રહી છે એને કારણે દેશમાં આ કંઈ પહેલી વાર નથી બન્યું. અનેક લોકો અને પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ 1951 ભાજપે તો નથી બનાવ્યો, ત્યારે તો એમના નાના સત્તા પર હતા. આમાં જોગવાઈ એવી છે કે એઝ સુન એઝ ધી ઓર્ડર ઇઝ પાસ્ટ ધેર ઇઝ નો રેમેડી. અને આટલા બધા જો હોશિયાર વકીલો હતા તો એમની પાસે ત્રણ ત્રણ વખતની મુદતોમાં કોઈ એમને જ્ઞાન આપ્યું જ નહીં કે આમાં જવાબ શું દેવો. જ્યારે પ્રૂફ સામે છે, બોલેલું રેકોર્ડિંગ સામે છે, વિઝ્યુઅલ સામે છે, અને જેમાં એક જાતિ વિશેષનું અપમાન સીધે સીધું બોનાફાઈડ છે, પણ માફી ના માંગે ને. આ અને પાછું એને સત્ય ગણવાનું, ભૂલ કરવીને માફી ના માંગવો ને સત્યને બલી થઈ ગઈ, અસત્ય બોલવું અને સત્યની બલી ચડે. આ તો પહેલું સાંભળવા મળ્યું કે અસત્ય બોલવું ને સત્યની બલી ચડી ગઈ. આ પહેલી વાર નથી. બ્રિટનમાં પણ એણે જે રીતનું ભાષણ કર્યું છે, દેશમાં લોકશાહી નથી, ન્યાયપાલિકા સ્વતંત્ર નથી, ચૂંટણી પંચ પક્ષપાતી છે, વાણી સ્વાતંત્ર્ય નથી, તમે લોકો આવો ઇન્ટરફેર કરો. અરે એક ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, 200 વર્ષ ગુલામ કરી ગઈ હતી, તો ભારતની આજે દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત એ ઉભરતી વૈશ્વિક કક્ષાની તાકાત ઊભી થઈ છે. અને એ વખતે ભારતને બદનામ કરીને ડિટોરિએટ કરવું, દેશને બદનામ કરવો અને પાર્લામેન્ટમાં જવાબ ના દેવો, એમ કે છે મને બોલવા નથી દેતા, હી સ્પોક 90 મિનિટ્સ ઇન ધ પાર્લામેન્ટ, ધ હાઈએસ્ટ ટાઈમ કન્ઝ્યુમ્ડ બાય હિમ, અને છતાં એમ કે છે મને કોઈ બોલવા નથી દેતા. અને જે રીતે રાહુલ ગાંધીની વાણી વિલાસ, એમને ખબર હતી કે જો હું માફી માગી લઈશ તો આ નહીં થાય, પણ દોરડું હતું તો સામે ચાલીને ગળામાં પહેર્યું. એમની પાસે મુક્ત થવાનો મુક્કો હતો જ, પરંતુ જાણે કેમ ક્રાંતિવીરોની જેમ શહાદત કરી હોય એમ કોંગ્રેસવાળા નીકળી પડ્યા છે. એક તો આખી જાતિ પછાત જાતિને બદનામ કરી, દેશના પ્રધાનમંત્રી માટેના જે શબ્દો એ તો બોલ્યા જ, પરંતુ કોંગ્રેસના બધા જ નેતાઓ, કેટલાય નેતાઓ એવી ભાષા બોલ્યા છે પ્રધાનમંત્રી ઝેરના કડવા ઘૂંટડા ગળી ગયા, એમને મોતના સોદાગર ગયા ગળી ગયા, નીચ જાતિના ગયા ગળી ગયા, પણ આખો સમાજ કેવી રીતે ગળી શકે જે દેશભરમાં ફેલાયેલો પછાત સમાજ એમની લાગણીને એમને ઠેસ પહોંચાડી. અને એને કારણે ત્રણ ત્રણ વખતની મુદતમાં પણ જે વ્યક્તિ પોતે બોલ્યા છે, કદાચ કોર્ટે છેલ્લે પણ કહ્યું તો પણ ના, તો એ નિર્ણય અને કોર્ટની ન્યાયપાલિકા વિરુદ્ધમાં ટિપ્પણી કરવી, હા ન્યાયપાલિકાનો ચુકાદો અમને મંજૂર નથી, દેર આર સુપિરિયર કોર્ટ્સ, યુ કેન ગો ટુ ધ કોર્ટ, આપ ઉપરની કોર્ટમાં જઈ શકો છો, તમને આનાથી સંતોષ નથી તો બીજી કોર્ટમાં જરૂર જઈ શકો છો, અને એ પ્રાવધાન સુપ્રીમ કોર્ટ સુધીનું ભારતના બંધારણમાં છે. આજે કોન્સ્ટિટ્યુશનની દુહાઈ દો છો તમે, એ કોન્સ્ટિટ્યુશન 1975માં જે રીતે તમે ડીરેલ કર્યું હતું, એ જ લોકો પાછા કોન્સ્ટિટ્યુશનની દુહાઈ દેવા નીકળ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી આ નિર્ણયની સાથે કોર્ટનો સ્વતંત્ર નિર્ણય છે, પોલિટિકલી નથિંગ હેઝ ટુ ડુ બાય ધ પાર્ટી, નથિંગ હેઝ ટુ ડુ બાય ધ ગવર્મેન્ટ. અને એટલા માટે મારી કોંગ્રેસના નેતાઓને પણ વિનંતી છે કે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ ન કરો, કોર્ટે આપેલા ચુકાદાની ટિપ્પણી કરીને કોર્ટના અવમાનના ન કરો, અને આ પ્રકારની રાજનીતિ, આ પહેલી વાર નથી, કેટલાય સંસદ સભ્યોની સંસદ સદસ્યતા રદ થઈ ચૂકી છે.
અને જેવો ચુકાદો આવે છે તરત જ પાર્લામેન્ટ સંજ્ઞાન લઈને ચૂંટણી પંચને મોકલી આપે છે કે નાઉ ધીસ કોન્સ્ટિટ્યુન્સી ઇઝ વેકન્ટ. આ કંઈ આજકાલનો નિયમ નથી. અને એ માણસે જ્યારે આ નિયમમાં બનતો હતો ને એ આખું જ્યારે એના હાથમાં આવ્યું તો ફાડી નાખ્યું. ધ મેન હુ ડઝન્ટ, જે વ્યક્તિ પોતાને બંધારણીય પાર્લામેન્ટરી પ્રોસીજર એના માટેનું સન્માન નથી, એ વ્યક્તિ માટે કહેવાના મારી પાસે તો કોઈ શબ્દો નથી. એવરી વન ઇઝ અબાઇડ બાય ધી કોન્સ્ટિટ્યુશન. દરેક વ્યક્તિ બંધારણને માટે બંધાયેલો છે. કોઈ વ્યક્તિ પોતાને એનાથી ઉપર માને તો કોર્ટ એનો ફેસલો જે હોય તે સાંભળાવે છે. અને એટલા માટે હું તો, મને તો દયા આવે છે કે કોંગ્રેસના જે સ્ટાલવર્ડ વકીલો છે, કંઈક એવું તો નથી ને કે આ આ પરિવારનું નેતૃત્વ જાય તો કંઈક પાર્ટી, આવું તો કંઈ એમના મનમાં તો નથી ને કોંગ્રેસના? નહીં તો આટલા મોટા સિનિયર, ધ મોસ્ટ લીડિંગ કાઉન્સિલ ઓફ ધી નેશન, એ લોકો પણ આમાં ના સમજી શક્યા. અને એટલા માટે ભાજપને દોષ દેવો કે સરકારને દોષ દેવો, એનાથી તમે બચી જતા નથી. વાણી વિલાસ કરવાના કારણે કોઈના હૃદયને દુઃખ પહોંચાડીને આ ભારતના બંધારણમાં ઈચ એન્ડ એવરી વન ઇઝ ઇક્વલ બિફોર ધ લો, ઇક્વલ બિફોર ધ કોન્સ્ટિટ્યુશન. અને એટલા માટે અમે આજે અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર કરીએ છીએ કે કોર્ટે જે ફેસલો આપ્યો છે એ તથ્યોના આધારે જ કોર્ટ હંમેશા ફેસલો આપતી હોય છે. આજે આપ્યો છે એવું નથી. ભૂતકાળમાં અનેક ચુકાદાઓ કોર્ટે બંને પાસાઓને લઈને, બંનેને તપાસીને ન્યાયપાલિકા નિર્ણય કરતી હોય છે. અને આ ગેરલાયક ઠરવાનો જે ડિસ્કોલિફિકેશન 1951નો જે પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ છે એના આધારે નિર્ણય થયો છે. અને એમાં આટલી બધી, અને એમાંય ખાસ કરીને એમણે જાતિ વિશે આખા દેશમાં જેટલા પણ મોદી હોય એ બધાને જે રીતે કહ્યું અને ચોરના તરીકે આખી જાતિને બદનામ કરી, અને એના કારણે આહત થઈને એ જ સમાજના વ્યક્તિ પૂર્ણેશભાઈએ એના વિરુદ્ધમાં ડિફેમેશન ફાઇલ કરી હતી અને એનો આ ચુકાદો આવ્યો છે. આટલા વર્ષ કેસ ચાલ્યો, આટલી વખત આવ્યા, તો કોંગ્રેસના લોકોને એમ છે કે વી આર એબોવ ધ કોન્સ્ટિટ્યુશન, વી આર એબોવ ધ જ્યુડિશિયરી. અને નિર્ણય આવ્યા પછી કોર્ટને વારંવાર ટીકા કરવી, હજી તો પાછા વિશ્લેષણ કરે છે. હુએવર ઇઝ સિટિંગ ઓન ધ ચેર ઓફ ધી જ્યુડિશિયરી, ઇટ હેઝ ટુ બી રિસ્પેક્ટેડ. અને એનું માન રાખવું એ દેશના હિતમાં છે, નાગરિક તરીકેની ફરજ છે. એ ફરજ આજે કોંગ્રેસ ચૂકી છે. અને એના કારણે એમને જે પીડા થવાની, હું તો માનું છું કે જે કોઈ કોર્ટની ટીકા કરી છે તે આર ઓલસો લાયબલ. કોર્ટના નિર્ણયની તમને અસંતોષ હોઈ શકે, પરંતુ કોર્ટના નિર્ણયની ટીકા ના થઈ શકે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ માને છે, પોતે બેલ ઉપર છે આખું પરિવાર, અને અનેક કેસો ચાલે છે. જો એ સંપૂર્ણ શુદ્ધ હોય, સત્ય સત્ય ગાંધીજીની સાથે સરખાવે, આ સત્યને ગાંધીજી સાથે સરખાવી રહ્યા છે. જે સત્ય નેશનલ હેરાલ્ડમાં તાકાત હોય તો કોશ કરાવે ને, વાય ધેર ઓન બેલ? તો સાચું હોય તો ધી શુડ હેવ ગોન ફોર ધ કોશિંગ. તો આ આખી જે પ્રક્રિયા છે એ ન્યાયિક પ્રક્રિયા છે. અને ભારતીય જનતા પાર્ટી માને છે કે વ્યક્તિથી ઉપર બંધારણ છે. વ્યક્તિ ગમે તેવડી મોટી હોય, કાયદો બધાના માટે સરખો છે. આ સ્પષ્ટતા ભારતીય જનતા પાર્ટીનો અમારું સ્ટેન્ડ, એ કોઈ પણ વ્યક્તિ ગમે તેવી ભાષા બોલીને, અપમાનિત કરીને, કોઈની જાતિ વિશેષ ટિપ્પણીઓ કરીને, અને જાહેર નેતાની તો સૌથી વધુ જવાબદારી છે, કોઈ લેમેન બોલે ને તો ઇટ કેન બી ટોલરેટેડ, બટ વેન યુ આર લીડિંગ એ નેશન, યુ આર લીડિંગ એ પાર્ટી,
ત્યારે તમારા ભાષા પર સંયમ હોવો જોઈએ. ન સંયમ રાખવાનું પરિણામ છે, બાકી એને શહીદીમાં ખપાવો તો એ શહીદી નથી, એ દેશ માટેની સેક્રિફાઈસ નથી. અને સેક્રિફાઈસના નામે કોંગ્રેસ ખપાવશે તો આ દેશની જનતા બહુ સારી રીતે જાણે છે. દેશના પ્રધાનમંત્રી આવી અનેક ગાળો ઝેરના ઘૂંટડાની જેમ પી ગયા છે. ફોર ધ કોઝ ઓફ નેશન એણે મોટાઈ બતાવી છે. કેટલી વાર માતાજી વિશે પણ છોડ્યું નથી. આટલું બધું ગળી જાય છે વ્યક્તિ અને એમના ઉપર ડિસ્ક્રિમિનેશનનો આરોપ કરો, એમના ઉપર પક્ષપાતનો આરોપ કરો, વિન્ડિક્ટિવનેસનો આરોપ કરો, દેટ કેન નોટ બી ટોલરેબલ. એટલી જ વાત મારે કહેવાની હતી. એ નિર્ણય કરવાનું કામ તો કોર્ટનું છે, પરંતુ એમણે પાર્લામેન્ટમાં આવીને માફી માગવી જોઈતી હતી. જો માણસનો જે એડમન્ટ નેચર છે એ એમાંથી ફલિત થાય છે. બોલવામાં માણસ ક્યારેક ભૂલ ખાઈ જાય, ઇટ મે બી સ્લીપ ઓફ ટંગ, પણ જ્યારે તમે પર્પઝફુલ્લી બોલ્યા હો ત્યારે તમારે માફી માંગવી જ પડે. આ દેશનો વિષય હતો, એ કોઈ વ્યક્તિનો વિષય નહોતો. એણે દેશને બદનામ કર્યો ત્યાં. ડેમોક્રેસી દેશની, દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસી દેટ ઇઝ ઇન્ડિયા. લોકશાહી ભારતમાં આઝાદીના 70-75 વર્ષથી અવિરતપણે ચાલી રહી છે. હુએવર હી મે બી રૂલ્ડ, કોઈએ પણ આ સત્તા સંભાળી છે, કોઈ પણ પાર્ટી હશે, પણ લોકશાહી જીવંત રહી છે. ધન્યવાદ.